પાકિસ્તાન ગમે ત્યારે વળતો કાંકરીચાળો કરે તેવી શક્યતા. કોઈ પણ સ્થિતિમાં જડબાતોડ જવાબ અપાશે. સરહદે જંગ જેવી સ્થિતિ, હવે સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં કરવી તે સ્થળેથી ઓળખ કરવામાં આવી. સરહદે આધુનિક હથિયારો અને તોપો તૈનાત. એલર્ટનું લેવલ સિવિયર વધારીને ક્રિટિકલ કરી દેવાયું છે. સાથોસાથ સુરક્ષા માટે સૈન્ય પણ તૈનાત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન ટેરિસાએ જણાવ્યું છે કે સુરક્ષા વધારવા માટે સૈન્ય અને સશસ્ત્ર દળોનો પણ ઉપયોગ કરાશે. છેલ્લા એલર્ટનું સૌથી ઊંચું લેવલ જૂન 2007માં કરવામાં આવ્યું હતું. ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નાલુપાની પાસે ઇન્દોરના તીર્થયાત્રાઓની બસ ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 21 યાત્રિકોના મોત થયા હતા. 7 લોકોને બચાવી લેવાયા હતા. ઇન્દોર કલેક્ટરે મૃતકોની સંખ્યાને અનુમોદન આપ્યું છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ધાર અને બેટમા જિલ્લાના રહેવાસી છે. તેઓ ગંગોત્રી દર્શન કરીને ઋષિકેશ આવી રહ્યા હતા. 29 જૂનથી શરૂ થવા જઈ રહેલી અમરનાથ યાત્રામાં પથ્થરબાજો અને આતંકી હુમલાની આશંકા છે. સરકારી યાત્રાને સુરક્ષિત બનાવવા માટે 27,000 જવાનો તૈનાત કર્યા છે. આતંકી ખતરા અને શ્રદ્ધાળુઓ પર પથ્થરબાજીની આશંકાઓ વચ્ચે અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકાર ગમે ત્યારે ભથ્થા અંગેના સારા સમાચાર સંભળાવી શકે છે. મળતા અહેવાલો મુજબ સચિવોની એક ઉચ્ચ કક્ષાની સમિતિ આજે ભથ્થાને લઈને એક બેઠક યોજી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાને લઈને અશોક લવાસાના વડપણમાં બનેલી સમિતિ 7મા વેતન પંચ પર પોતાના સમીક્ષા રિપોર્ટને 1 મહિના પહેલા જ અરુણ જેટલીને સોંપી ચૂકેલી છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની ઝુંબેશની સફળતા બાદ હવે તે ખાદીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ખાદી ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની તૈયારી કરી રહી છે. ખાદીને વૈશ્વિક ઓળખને કારણે ઘણા ગ્રામીણ કારીગરો સારું વળતર મેળવી શકશે. 22 જૂને થનારી સુનાવણી પર સૌની નજર. શાળાઓને ફી માટેના પ્રસ્તાવની મુદત વધારીને 15 જૂન સુધી કરી આપવામાં આવી છે. હવે ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માણવા મળશે. જી હા, વર્ષ 2018 સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારીની મજા લઈ શકાશે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તિલકવાડા વિસ્તારમાં લગભગ 40 હેક્ટર્સ જમીન ટાઈગર સફારી માટે શોધી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પરમિશન મેળવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનના વિદેશ પ્રવાસમાં મોબાઈલ ફોનનું બિલ બહુ મોંઘું નહીં પડે. ભારતીય એરટેલ અને વોડાફોન ઇન્ડિયાએ ઘણા નીચા ભાવે ઇન્ટરનેશનલ રોમિંગ પેક ઓફર કરવાનું શરૂ કર્યું છે, જેનો ભાવ ગયા વર્ષે અમેરિકાની ટ્રીપના રોમિંગ ચાર્જ કરતા 10મા ભાગનો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સમિતિએ દરેક વસ્તુઓ માટેનો ટેક્સ નક્કી કર્યો છે. 1 જુલાઈથી દેશમાં જીએસટી પર અમલ કરવામાં આવશે. એક તરફ ઇન્ડસ્ટ્રી અને માર્કેટ એક્સપર્ટને આશા છે કે જીએસટી આ દેશને સિંગલ માર્કેટમાં ફેરવી નાખશે, તો બીજી તરફ લોકોને શંકા છે કે જીએસટીના અમલ પછી મોંઘવારીમાં વધારો થશે. લક્ઝરી ફોન નિર્માતા કંપની વર્તુએ 2.3 કરોડ રૂપિયાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો. ફોનની બોર્ડર ઉપર કોબ્રા સાપની ડિઝાઇન બનાવાય છે. આ ડિઝાઇન 439 રૂબીના ટુકડાઓ દ્વારા બનાવાય છે, જ્યારે સાપની આંખોમાં પન્ના ફિટ કરાયા છે. રિપોર્ટ મુજબ ફોનના 388 પાર્ટસ યુકેમાં એસેમ્બલ થયા છે. ઘઉં બજારમાં સુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. ભાવ નજીવી વધઘટે અથડાયા કરે છે અને ઘટતી આવક વચ્ચે ઘરાકી ઓછી છે. એકંદરે વેપાર ઠંડો જણાય છે. વેપારીઓના કહેવા મુજબ હાલમાં ખાનાર વર્ગની ખરીદી મોટે ભાગે પૂર્ણ થઈ ગઈ છે અને ફ્લોર મિલોની પણ ખપ પૂરતી ખરીદી જોવાય છે. જુલાઈથી જીએસટીના અમલ બાદ ઓઇલ કંપનીઓને અંદાજે 25,000 કરોડનો બોજો પડશે તેમ મનાઈ રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે મોટાભાગનું ઉત્પાદન નવી સિસ્ટમના પરિઘની બહાર આવે છે એમ સરકારી કંપની ઓએનજીસીના ફાઇનાન્સ ચીફે જણાવ્યું હતું. ડિસેમ્બર 2016માં 25,000ની નીચે પહોંચી ગયેલા સેન્સેક્સમાં છેલ્લા 5 મહિનામાં જે તેજી આવી છે તેના કારણે રોકાણકારોએ અઢળક કમાણી કરી છે. પણ કેટલાક સ્ટોક્સમાં વીજળી ગતિએ તેજી હાંસલ થઈ છે. આવા સ્ટોક્સમાં માત્ર 3 મહિનામાં 830% સુધીનું રિટર્ન મળ્યું હોવાથી તેણે અન્ય તમામ સ્ટોક્સ અને ઇન્ડેક્સને ઘણા પાછળ રાખી દીધા છે. સ્પાઇસ જેટે પોતાની 12મી એનિવર્સરીના પ્રસંગે મુસાફરો માટે એક વિશેષ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ ₹12માં ટિકિટ આપવાની એરલાઇને ઓફર કરી છે. જો કે આ ₹12ના બેઝ ફેરમાં ટેક્સ અને અન્ય સરચાર્જનો સમાવેશ નથી થતો. આ ઓફર ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય બંને માટે છે. ટિકિટનું બુકિંગ શરૂ છે. ઓફર 28મી મે સુધી છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 3 વર્ષ પૂરા કર્યા છે અને આ 3 વર્ષમાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં ₹40 લાખ કરોડનો ઉમેરો થયો છે. મારુતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, આઈઓસી જેવી બ્લુ ચીપ કંપનીઓએ મૂલ્યના સંદર્ભમાં આ તેજીને જોરદાર ટેકો પૂરો પાડ્યો છે. 3 વર્ષમાં બજાજ ફાઇનાન્સની માર્કેટ વેલ્યુ 538% વધી છે. ઉટીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે ફિલ્મ બાહુબલીમાં કટપ્પાનું પાત્ર ભજવનાર કલાકાર સત્યરાજ સહિત 8 લોકો સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. એક ફ્રીલાન્સ જર્નાલિસ્ટ દ્વારા ફાઇલ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં કોર્ટમાં હાજર થયા નહોતા, જેના કારણે કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા. મુંબઈ ઇન્ડિયન્સ આખરે ચેમ્પિયન બની જતા મુકેશ અંબાણીએ બદ્રી કેદાર મંદિર સમિતિને આ બંને ધાર્મિક સ્થળોના વિકાસ માટે 60 લાખ રૂપિયાનું દાન આપવાની ઘોષણા કરી છે.
ફાઇનલના દિવસે બદ્રીનાથ અને કેદારનાથમાં મુકેશ અંબાણીના નામ અને ગોત્રથી એક કલાકની વિશેષ પૂજા કરવામાં આવી હતી। મુંબઈની ઘટનાથી જૈન સમાજમાં ખળભળાટ। જૈનોના પ્રસંગોમાં થતી મસમોટી ઉછામણી સામે રાજશાહની લાલબત્તી। બોલી બોલનારના નામ આઈટીને આપી દેવા ધમકી। વોટ્સએપના ગ્રુપમાં વાયરલ થતા મેસેજના ઘેરા પડઘા। અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 1 જૂનથી શહેરના ટાગોર હોલ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમની કામગીરી શરૂ કરવા 24 જેટલા અધિકારીઓને ખાસ ફરજ સોંપવા અંગેના આજ રોજ ઓર્ડર કરવામાં આવ્યા। પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 26 મે થી તારીખ 23 જૂન 2017 દરમિયાન વેકેશનના સમયગાળા દરમિયાન અમદાવાદ વારાણસી વચ્ચે સાપ્તાહિક એસી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે। આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ રહેશે। અમેરિકા સ્થિત કુસ્તી માટેની જાણીતી સંસ્થા WWEનો પણ સમાવેશ છે। રવિવારે મુંબઈની જીત બાદ WWEના અધિકારી અને ભૂતપૂર્વ ચેમ્પિયન ટ્રિપલ એચે ટ્વીટ કરીને મુંબઈ ઇન્ડિયન્સ ટીમને અભિનંદન આપ્યા હતા અને ગિફ્ટમાં મુંબઈ ઇન્ડિયન્સના લોકો સાથેનો WWEનો ચેમ્પિયનશીપ બેલ્ટ મોકલ્યો હતો। ઇંગ્લેન્ડ કાઉન્ટીમાં રમી રહેલા શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ વર્તમાન સિઝનની સમાપ્તિ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી। ભૂતપૂર્વ પાર્ટનરની ચડતીને કારણે સાનિયા મિર્ઝાના રેન્કિંગમાં પડતી થઈ છે, તો મેન્સમાં યુકી ભાંબરી 241માં અને રાજકુમાર રાજનાનન 265માં સ્થાને। માર્ટિના હિંગિંગ્સ 8મેથી 6ઠ્ઠા સ્થાને, ભારતીય સ્ટાર 6ઠ્ઠેથી 7મા નંબરે પહોંચી ગઈ। રવિવારે હૈદરાબાદમાં ફાઇનલમાં એક સમયે મુંબઈની હાલત જોઈને મોટાભાગના લોકોએ માની લીધું હતું કે પુણે આસાનીથી જીત મેળવીને ચેમ્પિયન બનશે। અમિતાભ બચ્ચને મુંબઈ હારશે એમ માનીને મુંબઈની ઇનિંગ્સ બાદ ટીવી બંધ કરી દીધું હતું।